वेलकम बेक टू अवर चैनल मैथ्स एंड साइंस ट्रिक एंड टॉयज। आजना वीडियो में आप जोईशू धोरण 6 विज्ञान प्रकरण 1 खोराक क्यांथी मळे छे, जेना तमाम चार्टनी माहिती। सौ प्रथम छे वानगीओ अने सामग्री, क्रम वानगी अने सामग्री। 1 भात, चोखा, पाणी। 2 शाक, शाकभाजी, मीठू, पाणी, मसाला, तेल। 3 शीरो, ખાંડ અથવા ગોળ, લોટ, પાણી અથવા દૂધ, ઘી અને સૂકા મેવા। નંબર 4 દાળ, કઠોળ, પાણી, મીઠું, મસાલા, તેલ, ટામેટા, ધાણા। 5 રોટલી, લોટ અને પાણી। 6 સલાડ, ટામેટા, કાંકડી, ગાજર, કોબીજ, ડુંગળી અને મીઠું। 7 ખીર, ચોખા, દૂધ અને ખાંડ। 8 ઇડલી, ચોખા, અડદની દાળ, મીઠું, પાણી અને દહીં। ઘટકો અને તેના સ્ત્રોત। વાનગી ઇડલી, જેના ઘટકો છે ચોખા, અડદ દાળ, મીઠું, પાણી। જેના સ્ત્રોત છે ચોખા વનસ્પતિ, અડદ દાળ વનસ્પતિ, મીઠું પૃથ્વી અને પાણી પૃથ્વી। ખીર, દૂધ, ચોખા અને ખાંડ તેના ઘટકો છે। હવે જોઈશું તેના સ્ત્રોત। દૂધ, પાણી। દૂધ જે છે એ પ્રાણીમાંથી મળે છે। ચોખા વનસ્પતિ, ખાંડ વનસ્પતિ। ત્યારબાદ છે ચિકન કરી, જેના ઘટકો છે મરઘી, મસાલા, તેલ અથવા ઘી અને પાણી। મરઘી એ પ્રાણી છે, મસાલા વનસ્પતિમાંથી મળે છે, તેલ અને ઘી, જો તેલ એ વનસ્પતિમાંથી મળે છે અને ઘી જે છે એ પ્રાણીમાંથી મળે છે, પાણી એમાં આવશે પૃથ્વી। તો અહીં આપણે આ જ પ્રકારે શાક, રોટલી, દાળ, ભાત, લાપસી અને શીરા માટે પણ તેના ઘટકો અને સ્ત્રોતો અહીં લખવાના થશે। હવે જોઈશું પ્રાણીજન્ય સ્ત્રોત। તો પ્રાણીજન્ય સ્ત્રોતમાં આવશે ઝીંગા, મરઘી, મધ, દૂધ, માંસ, ઈંડા અને માછલી। આ જે છે એ આપણા પ્રાણીજન્ય સ્ત્રોતો છે, એટલે કે આ જે ખોરાકના ઘટક ખોરાક છે એ આપણને પ્રાણી પાસેથી મળી રહે છે। હવે જોઈશું કેટલાક વનસ્પતિજન્ય સ્ત્રોતો। તો અહીં આપણી પાસે છે આ વનસ્પતિજન્ય સ્ત્રોતો, જેમાં ફળો, સૂકા મેવા, કઠોળ, શાકભાજી, અનાજ અને મરી મસાલાનો સમાવેશ થાય છે। ફળોમાં કેળા, જમરૂખ, ચીકુ, ટેટી, સફરજન, દ્રાક્ષ, દાડમ, કીવી, પપૈયું, અનાનસ, ચેરી, સંતરા, નાસપટી, જાંબુ અને રાયણનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તમે બીજા ફળના નામ પણ ઉમેરી શકો છો। સૂકા મેવામાં અંજીર, બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, કોપરું, દ્રાક્ષ, ખારેક, આલુ, મગજતરી, ચારોળી વગેરે। કઠોળમાં આવશે મગ, ચણા, વાલ, વટાણા, તુવેર, અડદ, મઠ, રાજમા, સોયાબીન, ચોળી, છોલે ચણા અને મસૂર। ત્યારબાદ છે શાકભાજીમાં મરચાં, રીંગણ, ટામેટાં, દૂધી, ભીંડા, તુવેર, કારેલા, બટાકા, ડુંગળી, કોબીજ, ફ્લાવર, ગાજર, મૂળા, બીટ, શક્કરિયા ભાજી। ધાન્ય અથવા તો અનાજ, એમાં આવશે મકાઈ, ઘઉં, ચોખા, બાજરી અને જુવાર। ત્યારબાદ છે મરી મસાલા, જેમાં આવશે હિંગ, મરી, લવિંગ, જાયફળ, તજ, તમાલપત્ર, જાવંત્રી, રાઈ, અજમો, જીરું, વરિયાળી અને મેથી। તો આ તમામ જે છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે, માટે આપણે તેને વનસ્પતિજન્ય સ્ત્રોતો કહીશું। હવે જોઈશું ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ। તો કયા કયા વનસ્પતિના ભાગ જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, એમાં આવશે મૂળ, પ્રકાંડ, પર્ણ, ફૂલ, ફળ અને બીજ। મૂળમાં આવશે મૂળા, ગાજર, બીટ, શક્કરિયા અને સલગમ, જે પ્રકાંડ જે મૂળ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ। હવે જોઈશું પ્રકાંડ, જેમાં આવશે બટાકા, આડુ, અડવી, હળદર, સુરણ, વાંસનો પ્રકાંડ જેનો આપણે અથાણું ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ, અને આવશે સતાવરી, જે પ્રકાંડ આપણે ખોરાક તરીકે ખાઈએ છીએ। ત્યારબાદ છે પર્ણ, જેમાં આવશે મેથી, પાલક, ટાંડરજો, કોથમીર, કોબીજ, ડુંગળી, લેટ્યુસ અને લસણ। ફૂલ, ફ્લાવર, આમલી, કોળા, કેળ અને ગુલાબ, જે ફૂલ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ। ત્યારબાદ ફળમાં આવશે ચીકુ, સફરજન, દૂધી, કેળા, રીંગણ, મરચા, ભીંડા, ટામેટા, કારેલા, દાડમ, સંતરા, દ્રાક્ષ, જમરૂખ અને પપૈયું। અને બીજમાં આવશે વટાણા, વાલ, ઘઉં, મગ, મગફળી, ચણા, તુવેર, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, મેથી, એરંડો અને
વરિયાળી. તો આજે ખાદ્ય સામગ્રી તરીકે અલગ અલગ વનસ્પતિના ભાગ. હવે જોઈશું ખોરાક તરીકે વનસ્પતિના ભાગ. તો અહીં છે ખોરાક તરીકે વનસ્પતિના ભાગ. સૌ પ્રથમ છે વાનગી, ઘટકો અને વનસ્પતિના ભાગ. વાનગીમાં છે રીંગણનું શાક, જેના ઘટકો છે રીંગણ, મરચા, તેલ અને મસાલા. વનસ્પતિના ભાગ છે રીંગણ, એ ફળ છે, મરચા પણ ફળ છે, તેલ આપણને મગફળી અથવા તો કપાસિયા તો એ બીજ છે, અને મસાલામાં બીજ અને ફળ બંનેનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે દાળ, જેમાં ઘટકો છે તેલ, કોથમીર, મરચા અને કઠોળ. અહીં દાળમાં તમે તુવેર, ચણા, મગ વગેરે અલગ અલગ પ્રકારના દાળ લઈ શકો છો. તો અહીં તેલ જે બીજ છે વનસ્પતિનું, કોથમીર એ પર્ણ છે, મરચા ફળ છે અને કઠોળ એ બીજ છે. તો આ જ પ્રકારે આ કોષ્ટકમાં હજી વધારે ખીચડી, પૂરી, ભાખરી, પુલાવ, ઢોકળા, સલાડ, શીરો, લાપસી, ભટ અને ઇડલીનો પણ આપણે સમાવેશ કરી શકીએ છીએ. તો એ પ્રકારે એના ઘટકો અને વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે એનું પણ આપણે હજી વધારે લાંબુ લિસ્ટ બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈશું પ્રાણીઓ અને તેનો ખોરાક. તો અલગ અલગ પ્રાણીઓ અલગ અલગ પ્રકારનો ખોરાક લે છે. તો સૌ પ્રથમ છે પ્રાણી અને ખોરાક, ભેંસ. ઘાસ, ખોળ, અનાજ અને સૂકો ઘાસ, બિલાડી, નાના પ્રાણીઓ, પક્ષીઓ, દૂધ, ઉંદર, અનાજ અને શાકભાજી, સિંહ, પ્રાણીઓ અને પક્ષીઓ, વાઘ, પ્રાણીઓ અને પક્ષીઓ, પતંગિયું, મધુરસ અને પરાગરજ, ગાય, ઘાસ, ખોળ, અનાજ અને સૂકો ઘાસ, મનુષ્ય, માંસ, અનાજ, ફળો, શાકભાજી, ઈંડા અને ઝીંગા, ગરોળી, મચ્છર, માખી અને જીવજંતુ, સસલું, ઘાસ, કુમળા, પર્ણો અને કંદમૂળ, સાપ, દેડકો, ઉંદર, નાના સજીવો, દેડકો, જીવજંતુ અને કીડા, કરોળીઓ, જીવજંતુ, માખી અને મચ્છર, ચકલી, અનાજ અને જીવજંતુ, ખિસકોલી, બીજ, ફળ અને દાણા, કૂતરો, રોટલી, બ્રેડ, માંસ વગેરે, કાગડો, ફળો, પ્રાણીઓ, અનાજ, નાના કીટકો, શાકભાજી વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે આ જે પ્રાણીઓ છે જે ખોરાક અલગ અલગ પ્રકારનો લે છે તેના આધારે તેના અલગ અલગ પ્રકાર પણ પાડવામાં આવ્યા છે. ચાલો હવે જોઈએ પ્રાણીઓના પ્રકાર ખોરાકના આધારે. તો અહીં આપણી પાસે છે પ્રાણીઓના પ્રકાર. પ્રથમ છે તૃણાહારી પ્રાણી, માંસાહારી પ્રાણી અને મિશ્રહારી પ્રાણી. તૃણાહારી પ્રાણી માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે ગાય, ઘેટુ, તીડ, હરણ, સસલું, ભેંસ, ઊંટ, ઉંદર, જીરાફ, ખિસકોલી, કબૂતર, બળદ, બકરી વગેરે. માંસાહારી પ્રાણીઓ માત્ર બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે અજગર, ચિત્તો, કાચિંડો, શિયાળ, દીપડો, સિંહ, મગર, વાઘ, કરોળીઓ, ગરોળી, બાજ, દેડકો, સાપ, સમળી અને ઘુવડ. મિશ્રાહારી પ્રાણીઓ વનસ્પતિ તેમજ બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે બિલાડી, રીંછ, ઉંદર, કૂતરો, મનુષ્ય, કાગડો, પક્ષીઓ, ચકલી વગેરે.